હલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ, જે છે સુખડી, જેને ગોળ પાપડીના નામથી પણ ઓળખવામાં આવે છે. સુખડી આપણા ગુજરાતીઓના ઘરમાં પ્રસંગ હોય કે ના હોય અવારનવાર પંતી જ હોય છે. પણ આજે હું જે રીતે સુખડી બનાવવા જઈ રહ્યો છું એ રીતથી તમે પણ બનાવશો તો તમારી સુખડી પણ એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે. તો વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. એકદમ પોચી અને દાણેદાર સુખડી બનાવવા માટે આપણને જોઈશે 1 વાટકી ઘઉંનો કરકરો લોટ, 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ, 1 વાટકી ઘી, 1 વાટકી ગોળ, 1/2 ચમચી એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ પાવડર, જે ટોટલી ઓપ્શનલ છે. સુખડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં ઘી ગરમ કરીશું. અહીં મેં 1/4 વાટકી જ ઘી લીધું છે. બાકીનું ઘી લોટ થોડો શેકાઈ જાય ત્યારબાદ આપણે એડ કરીશું. ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે 1 વાટકી ઘઉંનો કરકરો લોટ અને 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈશું અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લઈશું. લોટને શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની, કેમ કે સુખડીનું પ્રોપર ટેક્સચર અને ટેસ્ટ આ બંને તમે લોટ કેવી રીતે શેકો છો એના પર ડિપેન્ડ કરે છે. સુખડીને આપણે જાડા તળિયાવાળા વાસણમાં અથવા તો નોનસ્ટિકમાં બનાવવાની છે, જેથી લોટ પ્રોપરથી શેકાઈ જાય અને તળિયે ચોટી ના જાય. લોટને આપણે 7 ચમચાની મદદથી આ રીતે શેકતા જવાનું છે. અત્યારે તમે લોટનો કલર જોઈ શકો છો, થોડો વ્હાઇટ જેવો છે. હલકો બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. અહીં લોટને શેકાતા આપણને 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેની અંદર બાકીનું ઘી એડ કરી દઈશું. આ રીતે પછીથી ઘી એડ કરવાથી સુખડી એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે. અને લોટને આપણે 10 મિનિટ સુધી ધીમા તાપે શેકવા દઈશું. લોટને શેકતા શેકતા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટનો કલર હવે થોડો બદામી થઈ ગયો છે અને એક સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. તમે ફરક જોઈ શકો છો. શરૂઆતમાં આપણે ઘી અને લોટ મિક્સ કર્યો ત્યારે મિશ્રણ આપણું થોડું ઘટ્ટ હતું અને હવે જેમ જેમ લોટ શેકાય છે તેમ તેમ મિશ્રણ પાતળું થવા લાગ્યું છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ પાવડર એડ કરીશું અને 1 મિનિટ સુધી તેને પણ શેકાવા દઈશું. આ રીતે ડ્રાયફ્રૂટના પાવડરને એડ કરવાથી સુખડીમાં સરસ એવો ક્રંચ આવે છે. જો તમે શિયાળામાં સુખડી બનાવો તો તેમાં તમે ગુંદર, સૂંઠ અને ગંઠોડા પણ નાખી શકો છો. જ્યારે આપણે લોટ શેક્યો ત્યારે તમે 2 ચમચી ગુંદર એડ કરી શકો. થોડી જ વારમાં ગુંદર લોટ સાથે સરસ રીતે શેકાઈ જશે. લોટ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દઈશું અને તેમાં 1 વાટકી ઝીણો સમારેલો ગોળ એડ કરીશું. ગોળને આપણે અહીં ઝીણો સમારીને અને પોચો લેવાનો છે. આ સુખડીનું મિશ્રણ ગરમ છે એટલે ગેસ બંધ કરીને જ આપણે ગોળને મિક્સ કરવાનું છે, જેથી તે મિશ્રણ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને ગોળની જરા પણ કણી ના રહે. આ રીતે ચમચાની મદદથી આપણે ગોળને દબાવતા જઈશું. આ રીતે ગોળ મિશ્રણમાં 2-3 મિનિટમાં જ મિક્સ થઈ જાય છે. અને જો તમે ગેસ ચાલુ રાખીને ગોળ મિક્સ કરશો તો સુખડી એકદમ ચવળ થઈ જશે. આ તો બધી નાની નાની બાબતો છે, તેની ખાસ નોંધ લેવી. તમે જોઈ શકો છો ગોળ મિશ્રણની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને સુખડીનું મિશ્રણ પણ સરસ દાણેદાર લાગી રહ્યું છે. હવે છેલ્લે આપણે તેમાં 1/2 ચમચી એલચી પાવડર એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણું સુખડીનું મિશ્રણ બનીને તૈયાર છે. હવે આપણે તેને ગ્રીસ કરેલી થાળીમાં ઠાલવી દઈશું. અને ચમચાની મદદથી આ રીતે તેને લેવલમાં કરી દઈશું. આ રીતે વાટકી પર થોડું ઘી લગાવી બધું જ બરાબર લેવલમાં કરી દઈશું. સુખડીની થિકનેસ તમારે જેવી રાખવી હોય એવી રાખી શકો છો.
તેના ઉપર આપણે થોડો ડ્રાય ફ્રૂટ પાવડર એડ કરી દઈશું। અને તેને વાટકીની મદદથી આપણે થોડું પ્રેસ કરી દઈશું। લાગી રહી છે ને એકદમ જોરદાર। સુખડીને લેવલમાં કર્યા બાદ આપણે તેને ચપ્પાની મદદથી કટ કરી લઈશું। તમારે સુખડીના જે સાઈઝના ટુકડા રાખવા હોય એવા રાખી શકો। મિત્રો, તૈયાર છે આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ સુખડી। આવી સોફ્ટ અને દાણેદાર સુખડી બનાવવા માટે થોડીક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે। નંબર એક, તમે જે પણ માપ લો એ એકદમ પરફેક્ટ હોવું જોઈએ અને એક જ વાટકીનું માપ લઈને તમારે તેને ઉપયોગમાં લેવાનું છે। નંબર બે, લોટને શેકવામાં જરા પણ ઉતાવળ નહીં કરવી, તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ શેકવું। લોટને શેકાતા ઓછામાં ઓછી 10 મિનિટ થશે। નંબર ત્રણ, ગોળને આપણે એકદમ ઝીણો સમારેલો અને સોફ્ટ લેવાનો છે। અને નંબર ચાર, ગોળને આપણે ગેસ ચાલુ રાખીને મિક્સ નથી કરવાનો, બંધ ગેસ પર જ મિક્સ કરવાનું છે। જો આટલી બાબતોને ધ્યાનમાં રાખીને સુખડી બનાવશો તો તમારી સુખડી પણ જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આવી જ સોફ્ટ અને દાણેદાર બનશે। તો તમે પણ આ રીતથી સુખડી ચોક્કસથી ટ્રાય કરો। બાળકો અને ખાસ કરીને તો વડીલોને તો ખૂબ જ મજા આવશે। અને આ સુખડીને તમે ડ્રાય ફ્રૂટ સુખડી કે પછી રાજભોગ સુખડી કહેશો તો પણ કંઈ ખોટું નથી। તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે સાથે વિડીયોને લાઇક, તમારા ફ્રેન્ડ સાથે શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।